गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आगळ आपणे पाठ पांच कोरो काचबो भीनो चांदो एमां वार्ता जोई। वार्तानुं नाम शुं हतुं? तो वार्तानुं नाम हतुं चांदो पकड्यो। तो एना आधारे अहींया केटलाक मौखिक प्रश्नो आप्या छे जेनी आपणे मौखिक चर्चा करवानी छे, एटले के वातचीत करवानी छे। तो चालो मौखिक प्रश्नो एटले के वातचीत करीए। एक, आ वार्तामां सौथी वधारे मजा क्यारे आवी? तो आ वार्ता हती चांदो पकड्यो, एमां आपणने सौथी वधारे मजा क्यारे आवी? तो मजा क्यारे आवी? ज्यारे जगुनी पकड हती એ ઝાડ પરથી કેવી થઈ ગઈ? ઢીલી થઈ ગઈ, પકડ છૂટી જ ગઈ, અને બધા જ વાંદરા ધબાક લઈને ક્યાં પડ્યા? પાણીમાં ધબાક લઈને પડ્યા, ત્યારે સૌથી વધારે મજા આવી। બે, વાંદરા પાણીમાં પડી ગયા ત્યારે તમને કેવું લાગ્યું? બધા વાંદરા પાણીમાં પડી ગયા હતા ત્યારે કેવું વિચાર આવ્યો તમને? વાર્તા સાંભળતા સાંભળતા કે નક્કી આ વાંદરા આજે પાણીમાં ડૂબી જશે, લાગ્યું કે આ વાંદરા આજે તો પાણીમાં ડૂબી જશે, એવો વિચાર આવ્યો, એવું લાગ્યું। ત્રણ, તમને કયું વાંદરું સૌથી વધારે ગમ્યું? તો અહીંયા ચાર વાંદરા છે ને, આર્યા, જગ્ગુ, ચિંપુ, મોન્ટી અને મિંકી, આમાંથી ચારે વાંદરામાંથી તમને કયું ગમ્યું? તો મને તો મિંકી ગમ્યું। તમને આ જગ્ગુ, ચિંપુ અને મિંકી અને મોન્ટીમાંથી જે વાંદરું ગમ્યું હોય એ તમારે કહેવાનું છે। હવે ચોથું જોઈએ। ચાર, તમે તોફાન કરતા વાંદરાઓને કે કૂતરાઓને જોયા છે? તે શું કરતા હોય છે? તો હા, મેં તોફાન કરતા વાંદરાઓને જોયા છે। તેઓ શું કરતા હોય છે? આપણે ગામડામાં હોય ને તો વધારે જોયા હોય, અહીંયા શહેરમાં તો ઓછા જોવા મળે, પણ ગામડાઓમાં તો બહુ વાંદરા જોવા મળે। તેઓ તો એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર, પછી એક છાપરા ઉપરથી બીજા છાપરા ઉપર કૂદતા હોય છે। કોઈ વાર તો વાહનોને પાડી નાખે છે, કોઈના અરીસા તોડી નાખે છે, ગાડી ઉપર ગોબા પાડી દે, પછી આંગણામાં વસ્તુ સૂકવી હોય કે કંઈ પણ મૂકી હોય એ પણ લઈ જાય છે। એવું વાંદરાઓ ઘણું બધું તોફાન કરતા હોય છે, ઘરમાં પણ ઘૂસી જાય, ઘણું બધું કરે। અને એવી રીતે કૂતરાઓ પણ ઘણા તોફાન કરતા હોય છે ને, આપણે જોયા હોય છે શેરીમાં કે આંગણામાં ઘણા રસ્તાઓ ઉપર કૂતરાઓ હોય છે, એકબીજા સાથે ઝઘડતા હોય, વાહનો જતા હોય તો અચાનક વચ્ચે આવી જાય, ખસે નહીં, કૂતરાઓ પણ એવું બધું કરતા હોય છે। હવે પાંચ, તમે ઘરમાં કેવા કેવા તોફાન કરો છો? વિદ્યાર્થી મિત્રો, તમે ઘરમાં કેવા કેવા તોફાન કરો છો? તો તમે ઘરમાં ઘણા બધા તોફાન કરો છો ને, તમને ગમતી ચીજ મમ્મી કે પપ્પા ના લઈ આપે તો તમે જીદી ચડી જાઓ છો, જે આવે હાથમાં છૂટું ફેંકીએ છીએ, બ્રશ કરવા, નાહવા, કપડાં પહેરવામાં આ નથી ગમતું, પેલું નથી ગમતું એમ પણ કરીએ છીએ ને, મને આવું માથું નથી ગમતું, મને પેલું, મને આ નથી કપડાં પહેરવા, મને તો પહેલાં કપડાં પહેરવા છે, એમ આપણે રોજ નવા નવા નખરા કરીએ છીએ। પરાણી ભણવા બેસીએ, પાછા ટીવી જોવાનું, કાર્ટૂન જ જોવું છે મારે તો, મારે તો ભણવું નથી, એવા ઘણા બધા તોફાન બાળકો કરતા હોય છે ઘરમાં। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ। હવે પ્રશ્નોના જવાબ લખો। અહીંયા પ્રશ્નો આપેલા છે એના જવાબ લખવાના છે। તો પહેલું, વાંદરાના બચ્ચાઓ કેવા કેવા તોફાન કરતા હતા? બોલો, વાંદરાઓના બચ્ચા કેવા તોફાન કરતા હતા? વાંદરાઓના બચ્ચા તો ભારે તોફાની હતા ને, આખો દિવસ તોફાન મસ્તી કરે, શું કરતા? કોઈ ઝાડની ડાળી પકડી ઊંધે માથે લટકે, એકબીજાની પૂંછડી ખેંચી ભાગી જાય, એકબીજા સામે દાંત કચકચાવે, એવા વગેરે તોફાનો કરતા। તો ચાલો આપણે લખીએ કે વાંદરાના બચ્ચા તો કેવા હતા, ભારે તોફાની। તો વાંદરાના બચ્ચાઓ ભારે તોફાની હતા, કોઈ ઝાડની ડાળીએથી કેવા માથે લટકે, ઊંધે માથે
लटके तो कोई बीजानी पूछड़ी खेची भागी जाए। एक बीजा सामे कच कच दांत काढ़े एवा वगैरह तोफान करता। तो आ रीते लखवानुं छे। हवे बीजो, पानी में पड़ेलो चांदो तरतो हशे के डूबी गयो हशे? बोलो, आ पानी में जे चांदो पड़ो छे ए तरतो हशे के डूबी गयो हशे? तो पहला तो पानी में चांदो पड़ो हतो ना, ए तो शुं हतुं? चांदानुं प्रतिबिंब हतुं। एटले प्रतिबिंब तो ना तरे के ना डूबे, तो अहींया आवशे के ना चांदो तरतो हतो के ना डूबतो हतो। तो अहींया आपणे लखीशुं, पाणીમાં પડેલો ચાંદો એ આકાશમાંના ચાંદાનું પ્રતિબિંબ શું હતું? પ્રતિબિંબ છે તે તરે કે ડૂબે નહીં, તે પ્રતિબિંબ છે, પ્રતિબિંબના તરે કે ના ડૂબે। ત્રણ, ચાંદો તળાવમાં ક્યાં પડેલો હશે? તળિયે કે સપાટી પર? તો પહેલાં તો ચાંદો તળાવમાં પડ્યો જ નથી, એ તો પ્રતિબિંબ છે, ના તળિયે હોય કે ના સપાટી પર। તો અહીંયા આપણે લખીશું, ચાંદો તળાવમાં પડેલો જ નથી, જે દેખાય છે તે તેનું શું છે? પ્રતિબિંબ છે, પ્રતિબિંબ છે, બરાબર। હવે ચાર, બચ્ચાને એવું કેમ લાગ્યું કે ચાંદો પાણીમાં પડી ગયો છે? આ બચ્ચાઓને એવું કેમ લાગ્યું કે ચાંદો પાણીમાં પડી ગયો છે? તો બચ્ચાની નજર તળાવના શાંત પાણીમાં હતી। કેવા પાણીમાં હતી? શાંત પાણીમાં, શાંત પાણીમાં રહેલા ચંદ્રના પ્રતિબિંબ પર પડી। આથી બચ્ચાને લાગ્યું કે ચાંદો પાણીમાં પડી ગયો છે। તો અહીંયા લખીશું, બચ્ચાની નજર તળાવના શાંત જળમાં રહેલા ચંદ્રના પ્રતિબિંબ પર પડી, આથી બચ્ચાને લાગ્યું કે ચાંદો પાણીમાં પડી ગયો છે। હવે પાંચ, ચાંદાને તળાવમાંથી બહાર કાઢવા માટે મિકીએ કયો ઉપાય બતાવ્યો? તો મિકીને એક ઉપાય આવ્યો હતો ને, એ કયો ઉપાય બતાવ્યો હતો? મિકીએ ઉપાય બતાવ્યો હતો કે ચગ્ગુ ઝાડની ડાળીએ લટકશે, ચિંપુ એની પૂંછડી પકડશે, મોન્ટું ચિંપુની પૂંછડી પકડશે, હું આ મોન્ટીની પૂંછડી પકડીને છેક પાણી સુધી પહોંચી જઈશ અને ફટાક દઈને ચાંદાને બહાર કાઢી દઈશ। તો આપણે લખીશું, મિકી એ કહ્યું ચગ્ગુ
झाड़नी डाढ़ी पकड़ी लटक से चिंपू तेनी पूछड़ी पकड़ी लटके मोंटी चिंपूनी पूछड़ी पकड़ी अने हूँ मोंटीनी पूछड़ी पकड़ी पानी माथी चांदो बाहर काढ़ीश। चलो छो चांदो तड़ाव मा अने आकाश मा बन्ने जग्याए केम दिखातो हशे? बोलो केम बन्ने जग्याए दिखातो हशे? चांदो आकाश मा छे, तड़ाव मा तो शू छे? तेनू प्रतिबिंब। तेथी चांदो तड़ाव अने आकाश बन्ने मा देखाय छे। आ प्रश्ननो जवाब तमारे जाते लखवानो छे। हवे आगळ जोईए तो आगळ शू छे? वार्तामांथी उदाहरण मुजब शब्दों शोधीने लखो अने ते शब्दोना आधारे वाक्यो बनावो। वार्तामांथी शब्दों शोधवाना छे अने ए शब्दोने आधारे वाक्यो बनावाना छे। दाखला तरीके अहींया आपी छे, ऊंचा ऊंचा, तो तळાવની પાળે તાડના ઊંચા ઊંચા ઝાડ હતા। એવી જ રીતે અહીંયા છે, રમતા રમતા, તો વાક્ય અહીંયા બનાવવાનું છે રમતા રમતા। તો અહીંયા લખીશું આપણે, બાળકો રમતા રમતા ઝઘડી પડ્યા। બાળકો રમતા રમતા ઝઘડી પડ્યા। હવે બીજું લખીએ, બીજું છે ખાતા ખાતા। હવે એના ઉપરથી વાક્ય બનાવવાનું છે, તો બાળકો ખાતા ખાતા વાતો કરતા હતા, પાછળ પૂર્ણ વિરામ। ત્રીજું લખીશું, કાઢતા 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 કોને નાકેદમ આવી ગયો હતો? મોટા વાંદરાઓને નાકેદમ આવી ગયો હતો ને, તો બચ્ચાને પાણીમાંથી કાઢતા કાઢતા નાકે દમ આવી ગયો, પાછળ પૂર્ણ વિરામ। ચોથું, ડોલતો ડોલતો, શું છે? ડોલતો ડોલતો, તો લખીશું, સિંહ જંગલમાં ડોલતો ડોલતો ચાલે છે। પછી પાંચમું, કૂદા કૂદ કૂદા કૂદ, આ વાક્ય તમારે જાતે બનાવવાનું છે। હવે આગળ જોઈએ, હવે જોઈએ વાક્ય સાચું હોય તો હસતા સ્માઈલી ઉપર સાચાની નિશાની કરો, મોટેથી સાચું સાચું હસો। વાક્ય ખોટું હોય તો રડતા, આવા રડતા સ્માઈલી ઉપર, રડે છે એના ઉપર
ખોટાની નિશાની કરો અને ખોટું ખોટું મોટેથી રડવાનું છે। હવે વારાફરતી વાક્ય વાંચો। એ વાક્ય જેટલા વિદ્યાર્થીઓ સાચું માનતા હોય તેમણે ઊભા થઈ હસવાનું અને જે ખોટું માનતા હોય તેમણે ઊભા થઈ રડવાનો અભિનય કરવાનું કહેવાનું છે। ચર્ચા કરી વાક્ય સાચું છે કે ખોટું તે નક્કી કરો કરવા કહો। ચર્ચા પછી ત્રીજા ખાનામાં સાચું દોરવાનું છે, હસતું અથવા રડતું દોરવા કહો। ચલો હવે આપણે જોઈએ, પહેલું જોઈએ। ઝાડ પર સરદાર બાહુબલી વાંદરાના પરિવારનું ટોળું રહેતું હતું। તો ઝાડ પર કોણ રહેતું હતું? બાહુબલી વાંદરાના પરિવારનું ટોળું રહેતું હતું? ના, મહાબલી વાંદરાના પરિવારનું ટોળું રહેતું હતું। તો વાક્ય કેવું છે? ખોટું। તો અહીંયા ખોટાની નિશાની કરીશું અને અહીંયા આવશે રડતું સ્માઈલી। કેવું આવશે? રડતું સ્માઈલી। દોરવાનું છે ખોટું કરી અને રડવાનો અભિનય કરવાનો છે। આપણે રડીએ આ એ કરીને એમ રડવાનું છે। હવે બીજું, વાંદરા ઝાડ પરના મીઠા ફળો ખાતા હતા। સાચું કે ખોટું? સાચું છે, વાંદરા ઝાડ પરના મીઠા ફળો ખાતા હતા। તો અહીંયા હસતું સ્માઈલી છે એના ઉપર ખરાની નિશાની અને અહીંયા પણ હસતું સ્માઈલી દોરવાનું છે, બરાબર, અને હસવાનું છે, હા હા હા। હવે ત્રીજું જોઈએ, તળાવના પાણીમાં ચાંદાનો પડછાયો દેખાતો હતો। તો ચાંદાનો પડછાયો હતો? ના, ખોટું છે, પડછાયો હતો નહીં, પણ શું હતું? પ્રતિબિંબ હતું। તો અહીંયા જે રડતું છે એના પર ખોટું કરીશું અને અહીંયા રડતું સ્માઈલી બનાવીશું, બરાબર। હવે આગળ જોઈએ, ચાર, જગ્ગુએ ચાંદાને પાણીમાંથી બહાર કાઢ્યો। જગ્ગુએ ચાંદાને પાણીમાંથી બહાર કાઢ્યો હતો? ના, ખોટું છે। તો અહીંયા પણ રડતા સ્માઈલી પર ચોકડી અને અહીંયા પણ આપણે શું કરીશું? રડતું સ્માઈલી બનાવીશું। પાંચ, ચાંદાએ બહાર નીકળીને બધા બચ્ચાને ચોકલેટ આપી। આ પણ વાક્ય કેવું છે? ખોટું। ચાંદો બહાર આવ્યો હતો કંઈ? ના, અને બધાને ચોકલેટ પણ આપી નહોતી। તો અહીંયા પણ શું આવશે? ખોટું। અને અહીંયા પણ સ્માઈલી કેવું આવશે? ખોટું, બરાબર। હવે છ, મહાબલીએ બચ્ચાને સમજાવ્યા કે ચાંદો તો આકાશમાં છે। આ વાક્ય કેવું છે? સાચું, મહાબલી સરદારે સમજાવ્યા હતા કે ચાંદો તો ક્યાં છે? આકાશમાં, આ તો એનું પ્રતિબિંબ છે। અહીંયા સ્માઈલી દોરીશું કારણ કે આ વાક્ય કેવું છે? સાચું, અહીંયા સ્માઈલી, હસતું, બરાબર। હવે એવી જ રીતે એની નીચે જોઈએ આપણે। હવે નીચે જુઓ વિદ્યાર્થી મિત્રો, શબ્દો વાંચો। જે શબ્દો માત્ર વાર્તામાં આવતા હોય તેની સામે વા લખવાનો છે, વાર્તાનો વા લખો। જે માત્ર ચિત્રમાં દેખાતા હોય તેવા શબ્દોની સામે ચી લખવાનું છે, એટલે જે વાર્તામાં આવે એની સામે વ અને ખાલી ચિત્રમાં દેખાય એની સામે ચી લખો। જે વાર્તા અને ચિત્ર બંનેમાં આવતા હોય એવા શબ્દોની સામે વા અને ચી બંને લખવાનો છે, બરાબર। તો પહેલું જોઈએ, ઉદાહરણ તરીકે ઝાડ। ઝાડ છે એ ચિત્રમાં પણ દેખાય છે અને વાર્તામાં પણ આ શબ્દ આવે છે, એટલે અહીંયા શું લખ્યું છે? વા ચી। એવી જ રીતે બીજું, પર્વત। પર્વત એ ચિત્રમાં દેખાય છે પણ વાર્તામાં નથી, એટલે અહીંયા ચી લખ્યું છે। ત્રણ, જંગલ। જંગલ વાર્તામાં આવે છે પણ ચિત્રમાં દેખાતું નથી, એટલે વા લખ્યું છે। તો હવે ચોથું આપણે જોઈએ, તળાવ। તળાવ એ વાર્તામાં પણ આવે છે શબ્દ અને ચિત્રમાં પણ તળાવ દેખાય છે ને, તો અહીંયા વા અને ચી એમ બંને આવશે। વાર્તામાં એ દેખાય છે અને ચિત્રમાં પણ છે। એવી જ રીતે પાંચ, દાંત। દાંત એ ચિત્રમાં દેખાય છે? ના, ખાલી ક્યાં આવે છે? વાર્તામાં। ક્યાં આવે છે? વાર્તામાં। તો અહીંયા આવશે વા। શું આવશે? વા, વાર્તામાં શબ્દ આવે છે દાંત પણ ચિત્રમાં નથી। હવે છ, આકાશ। તો આકાશ એ વાર્તામાં પણ આવે છે અને ચિત્રમાં પણ દેખાય છે, તો અહીંયા વા અને ચી એમ બંને લખવાનું છે, બરાબર। હવે એવી જ રીતે સાત, ડાળી।
तो डाढ़ी चित्र में पण देखाय छे अने वार्ता में पण आ शब्दनो उपयोग छे। तो अहींया पण वा अने ची एम बन्ने आवशे। हवे थळ, हवे थळनी वात तो करवामां ज आवी नथी वार्तामां, पण चित्रमां थळ देखाय छे એટલે અહીંયા આપણે શું લખીશું? ચી, બરાબર। એવી જ રીતે ચાંદો, તો ચાંદો તો વાર્તામાં અને ચિત્ર બંનેમાં દેખાય છે એટલે વા અને ચી, બરાબર। પૂંછડી, તો પૂંછડી પણ વાર્તા અને ચિત્ર બંનેમાં દેખાય છે, વાંદરાઓની પૂંછડી એટલે એ પણ બંને આવશે વા અને ચી। તો આ રીતે તમારે ચોપડીમાં પેજ નંબર 70 સુધી પૂરવાનું છે।